નમસ્કાર મિત્રો, એજ્યુકેટ વી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10માં આ વર્ષે જે બોર્ડ એક્ઝામ છે એ બે વખત લેવાની છે. ધોરણ 10-12 બોર્ડ એક્ઝામ જે છે એ બે વખત લેવાની ન્યૂઝ અત્યારે વાયરલ થઈ રહી છે. તો આ ન્યૂઝની હકીકત શું છે મિત્રો? અત્યારે જે ન્યૂઝ આવી રહ્યા છે એ પ્રમાણે હવેથી વર્ષમાં બે વખત ધોરણ 10-12ની બોર્ડ એક્ઝામ લેવાની છે. 2024થી નવી શિક્ષણ નીતિ જે છે એ લાગુ પાડવાની છે અને એની અંદર સીબીએસઈ પેટર્ન પ્રમાણે એટલે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય છે, ગુજરાત સરકારનો આ નિર્ણય નથી. તમને ખબર છે કે આ વખતે સિલેબસ પણ ચેન્જ કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડની અંદર સિલેબસ રિડ્યુસ થયો છે, એ પ્રમાણે સીબીએસઈની અંદર પણ સિલેબસની અંદર બદલાવ કરવામાં આવ્યો છે. આપ જો બે એક્ઝામ લેશે બરાબર, આપણા ગુજરાત બોર્ડની અંદર એનો કોઈ ઉલ્લેખ નથી, પણ જો સીબીએસઈ વાળા બે રીતના એક્ઝામ લે તો કઈ રીતના લેશે? તો આ જે છે પ્રથમ પરીક્ષા ફર્સ્ટ ટર્મ અને પછી ધેન સેકન્ડ ટુઅર્ડ ટર્મ, એટલે પહેલી પરીક્ષા બીજી પરીક્ષા, અને આમાંથી જે પરીક્ષામાં વધારે માર્ક્સ હશે, વધારે માર્ક્સ આવશે એ માર્ક્સના આધારે એનું રિઝલ્ટ બનશે. એ માર્ક્સના આધારે એનું રિઝલ્ટ આગળ બનાવવામાં આવશે અને એ માર્ક્સના આધારે જ એને આગળ એડમિશન મળશે. એટલે કે 10માની અંદર જો એના વધારે પહેલી પરીક્ષા લેશે બોર્ડ એક્ઝામ, પછી બીજી બોર્ડ એક્ઝામ, એમાંથી જે એક્ઝામમાં એના વધારે માર્ક્સ હશે એ રિઝલ્ટના આધારે એને એડમિશન મળશે, એવી ન્યૂઝ આવી રહી છે બરાબર અહેવાલ પ્રમાણે. અને આ ગુજરાત બોર્ડની અંદર અત્યાર સુધી કોઈ પરિપત્ર આવ્યો નથી કે ગુજરાતની અંદર પણ હવે વર્ષમાં બે વખત એક્ઝામ લેવાશે એવું નથી. સીબીએસઈની અંદર પરિપત્ર આવી ગયો છે કે બે વખત એક્ઝામ લેવાશે. હા, અને ગુજરાતની અંદર જ્યારે પણ અપડેટ આવશે ત્યારે અમે તમને અહીંયા એજ્યુકેટવી યુટ્યુબ ચેનલ ઉપર બતાવીશું કે ભાઈ આ જે છે અપડેટ આવી ગઈ છે. તો અહીંયા નીચે રેડ કલરનું બટન છે, સબસ્ક્રાઇબનું પ્રેસ કરી દેજો. 11 સાયન્સના 12 સાયન્સના બધા જ વિડીયો લેક્ચર તમને અવેલેબલ કરીશું, ધોરણ 10ના પણ વિડીયો લેક્ચર તમને અવેલેબલ કરીશું, અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપણે પ્રથમ પરીક્ષા બોર્ડ એક્ઝામ માટે અને દ્વિતીય એક્ઝામ માટે આપીશું. થેન્ક યુ સો મચ. વિડીયોને જોતા રહેજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવી જ અપડેટ તમને દરરોજ મળતી રહેશે. થેન્ક યુ.